આપણે ત્રીજા નંબર ઉપર છીએ. ચાઇના અને ઇન્ડોનેશિયા પછી ભારત છે. પણ જયારે કમ્પેરિઝન કરવામાં આવે છે, એક આગળ પણ ચર્ચા થઈ ચુકી, પણ આપની સાથે આ ચર્ચા ખાસ મને કરી દીધું છે કે ભારતમાં ઉપભોક્તાઓ કન્ઝ્યુમરની સંખ્યા ઘણી બધી વધારે છે. બીજા બધા જે દેશો છે ત્યાં કદાચ કન્ઝ્યુમર ઓછા છે, તો તેમને વૈશ્વિક મંદીની અસર ઘણી થવી જોઈએ, આપણને લગભગ ન થવી જોઈએ, અથવા તો એમ કહેવાય કે આપણે તો ખરેખર પ્લસમાં જ રહેવું જોઈએ સારી રીતે. તો એ વસ્તુ બે બંધ બેસતી થતી છે. એની એનું કારણ એક તો છે કે જે ચાઇના અને ભારત આ બંને દેશો છે કે જ્યાં પોતાની ઉપભોક્તા સૌથી વધારે છે અને એટલે જ કદાચ ટકી શક્યા છે. પણ ભારતમાં જે ભાવ વધારો જે આપણે કીધું અને જે ફુગાવાની જે અસર થઈ છે, એટલે લોકોની પોતાની પણ બાઇંગ કેપેસિટી ઘણી ઘટી છે. ઘણી સમજી વિચારીને લે છે, હાથ બાંધીને લે છે, અને જે કદાચ જોતું હોય એમાં ઓછું લઈને પણ જીવી જાણે છે, કારણ કે અત્યારના બે હાથ બે છેડા કોઈના પણ પહોંચી વળતા નથી. અને એટલે જ એ જીડીપીમાં એની જે અસર થઈ એની અસર અત્યારે આપણને લાગે છે. અને એની સામે જે એક્સપોર્ટ અને ઇમ્પોર્ટમાં બી જે આપણને માલ ચડ્યો છે એની પણ અસર આમાં આપણને દેખાય છે કે આપણો માલ અહીંયા જીડીપીને અને અસર કરી છે. રુઝાન કદાચ આ વસ્તુ ટેલી થાય છે કે આઈઆઈપીના આંકડા પણ ઘટ્યા છે, એટલે કે ડિમાન્ડ ના હોય તો પ્રોડક્શન પણ ઘટાડવું પડતું હોય છે. તો કદાચ આપણે માની શકીએ ખરા કે આ જે સિનારિયો જે છે એ હજી પણ આવનારા સમયમાં ચાલુ રહેશે, કે કે જેમ કહેવાય કે જાદુ કા પિટારા ખોલ્યા છે ચિદમ્બરે, કે એની કોઈ અસર પડે ખરી કે નહીં? ધ ઇકોનોમી ઇઝ નાઉ ગોઈંગ ટુવર્ડ્સ અ પોઝિટિવ, લિટલ બિટ ઓફ પોઝિટિવ ટ્રેન્ડ. એટલે કમિંગ બેક ટુ જે આપણે રાઈટલી સેડ કે વી હેવ અ હ્યુજ પોપ્યુલેશન, એટલે આપણે પોતાના જ કન્ઝ્યુમર્સ છે, બધી વાત સાચી છે. પણ અલ્ટિમેટલી ધ એન્ડ ઓફ ધ ડે આપણા જે ઇમ્પોર્ટ, આપણે વધારે આજે ઇમ્પોર્ટ જે આપણું જે ક્રૂડ નો ઓઇલ એ ઇમ્પોર્ટમાં આપણે મારબો કર્યો છે. આપણે ઇમ્પોર્ટ તો કંટ્રોલ જ નથી આવી રહ્યો, એ તો વધતી રહ્યું છે ને. એવું કશું થવાનું જ નહોતું. ઉલટું આઈ અગેન આઈ રિપીટ કે આઈ સી ધીસ એઝ અ પ્રેગ્મેટિક બજેટ. પ્રેગ્મેટિક એટલે શું? કે પ્રેક્ટિકલ બજેટ છે, જેને આખો સિનેરિયો લઈને આપ્યો છે. યસ, એ વાત સાચી છે કે જેને જીડીપીના 8% કેવી રીતે મૂક્યા છે એ તો બધા જ પૂછી રહ્યા છે. પણ એ લેટ અસ નોટ ગેટ ઇન ટુ દેટ અગેન. બટ કમિંગ બેક ટુ ધ ઓવરઓલ સ્ટ્રક્ચર ઓફ ધ ઓવરઓલ બજેટ વોટ વી આર ટોકિંગ રાઈટ નાઉ, આઈ સી ઇટ એઝ અ પોઝિટિવ બજેટ. આ વાત છે કે એવું બનતું હોય છે કે આગલા જે બજેટો છે તેમાં જે વાતો કરવાની કદાચ એવું બને છે કે આ બજેટમાં ભૂલી જવાતી હોય છે. એક સ્ટેટમેન્ટ એ બહુ સ્પષ્ટ કર્યું કે આ વખતે બજેટમાં એમણે કહ્યું કે મિશન એવું રાખ્યું છે કે ખર્ચા છે એ ઘટાડવા નથી. આ મોટાભાઈ એવું કહે છે ભાઈ કે ખર્ચા ઘટાડો તો બજેટમાં બેલેન્સ થતું હશે. એમણે એવું કહ્યું કે ખર્ચા ઘટાડવા નથી, પણ અમે લોકો જે રેવન્યુ છે એને ઓગમેન્ટ કરીશું. એમણે સ્પેસિફિક વર્ડ વાપર્યો છે, ઓગમેન્ટ કરીશું. ગયા બજેટમાં અને આગલા બજેટમાં બહુ વખત જે ચર્ચા થઈ કે ભાઈ બ્લેક મની જે છે એ બહાર લાવવા માટે પાછા લાવવા માટે બધી ઘણી પોલિસીઝની વાત થઈ હતી. આ વખતે એવું લાગ્યું કે ક્યાંક કદાચ એ વાત ભૂલાઈ જ ગઈ છે. અને જેમ હિતેનજી કોમેન્ટ કર્યું કદાચ જે પાણું નીકળી ગયું ના હોય એવું પણ બને. એના જે ગયા વખતે તમે રાઈટ કહ્યું, લાસ્ટ એના બજેટમાં બ્લેક મનીનો બહુ બિલિયન 100 બિલિયન ડોલર્સ આર ઇન ધ બ્લેક મનીના છે ઇન્ડિયાના સ્વિસ બેંક ને વોટ એવર પ્લેસીસ દે આર ધેર. તો આપણે એટલે બધો રોગ આવ્યો હતો એટલે એ લોકોએ કહ્યું કે લોકો વ્હાઈટ પેપર કહ્યું કે મેં વ્હાઈટ પેપર નીકાળશું. વ્હાઈટ પેપર નીકાળ્યું એમાં ના નથી. વ્હાઈટ પેપરમાં આ ગોલ્ડનો પોઈન્ટ આવ્યો, પછી કેવી એમ્નેસ્ટી સ્કીમ નાખી હતી આવ્યો, પછી હાઉ ટુ સ્ટોપ, એ બધા 10 પોઈન્ટ એ લોકોએ મૂક્યા છે. બ્લેક મનીને પહેલાં તો ડિફાઈન કરવામાં આવ્યું કે ભાઈ બ્લેક મની એટલે શું, આ બધું એ લોકોએ કહ્યું. પણ એ વ્હાઈટ પેપર પર હજી બી આગળ જેનો સ્ટેપ હોય વ્હાઈટ પેપર મૂકીને, ઇટ ઇઝ નોટ ધેટ કે વ્હાઈટ પેપર ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ ટુવર્ડ વર્કિંગ ટુવર્ડ ઇટ. એટલે એના પછી નથી કે આગળ કામ થયું કે નથી એનું શું કહેવાય આ બજેટમાં ઉલ્લેખન થયું. એટલે આઈ એમ વેરી સરપ્રાઇઝ કે અત્યારે એટલે આપણે કોઈ બી અક્રોસ, હું તો સરપ્રાઇઝ છું. તમે પોલિટિશિયન્સ લો, ઇન્વેસ્ટર્સ લો, આમ આદમી લો, કોઈએ બી આ બ્લેક મનીનો મુદ્દો નથી ઉપાડ્યો. એટલે મને બહુ મોટા સરપ્રાઇઝ લાગે છે કે આ બ્લેક મનીનો, કારણ કે હવે આપણે આજની તારીખમાં 75 બિલિયન ડોલર્સની આપણી ડેફિસિટ ચાલી રહી છે.
ઠીક છે. તો અગર આપણે આ બ્લેક મની ને પાછા કઈ રીતે થોડા બી લાવીએ તો આપણે એટલું ડેફિસિટ ઓછું થાય. કારણ કે વેન વી આર ટોકિંગ ઓફ ફિસ્કલ કોન્સોલિડેશન, અત્યારે આપણે ફિસ્કલ કોન્સોલિડેશન લઈએ કે આપણી ડેટ ઓછી થાય ને આપણી ડેફિસિટ ઓછી થાય, એ બંનેની આપણે વાત કરી રહ્યા છીએ. તો ઓબ્વિયસલી એના માટે આ બ્લેક મની નું બી આપણે અગર આ બધા ટેક્સ નાખે ને આ કર્યું તે કર્યું બધું સારું છે, પણ અગર બ્લેક મની પર આપણે કોન્સન્ટ્રેટ કરીએ તો ઓબ્વિયસલી ઇટ વિલ હેલ્પ આવર આપણી ડેફિસિટ ઓછી થવા, ઇટ વિલ હેલ્પ ડિક્રીઝ આવર ડેફિસિટ. એટલે આ પોઈન્ટ તમે કયો બહુ સરસ પોઈન્ટ હતો. પછી એ સિવાય જે લેટસી આપણે અમને શકીએ છીએ કે જ્યારે કે 65,000 કરોડ અત્યારે એડ્યુકેશન સેક્ટરની આપણે વાત કરી એટલે 65,000 કરોડ એડ્યુકેશન સેક્ટરમાં પાછા એલોકેટ થયા છે, જે સારી વાત છે. કારણ કે એના લીધે મેં જોયું કે ભાઈ જે એડ્યુકેશન સેક્ટરના શેર્સ વધી ગયા હતા, અરે રેટ્સ વધી ગયા હતા શેર્સના, એટલે ઇટ ઇઝ અ પોઝિટિવ પોઈન્ટ. પણ એમાં શું થવાનું છે મને ખબર નથી આગળ. પણ અને બીજો પોઈન્ટ હતો એકચ્યુઅલી કે યુથ માટે જે આપણે વાત કરી, તમે જે સાથે કહ્યું વુમેન માટે જે કર્યું તો ઓલરેડી ડિસ્કસ કર્યું વુમેન માટે આટલા ફાયદા થયા છે. અને મેં એક ચીજ જોઈ કે જે મને ગમી કે ભલે તમે વુમેનને એક સેગમેન્ટ ગણો છો, હ્યુમન બિંગ છે પણ ઇટ ઇઝ અ સબસેટ છે એ સેગમેન્ટ, તો એ લોકો માટે ઘણા બેનિફિટ મૂક્યા છે. એટલે ઇટ ઇટ ગિવ્સ અ એટલીસ્ટ ધેર બી નોટિસ્ડ. ધ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઇઝ કે જ્યારે કોઈ વાત થાય છે ઇટ હેઝ બીન નોટિસ્ડ. બીજી વાત શેડ્યુલ કાસ્ટ એસસી એસટી એવરીબડી હેઝ બીન, એ લોકોની બી સ્કોલરશીપ, એ લોકોની બેરોન અને એ લોકોની બી એ કર્યું છે, એ બી સારી વાત છે. એટલે આઈ વુડ રાધર લાઈક ટુ સી ઇટ કે ધીસ ઇઝ મોર ઓફ અ પ્રેક્ટિકલ બજેટ. અને એના લીધે યુ રાઈટ ટુ સે ઇટ ઇઝ અ પોપ્યુલિસ્ટ બજેટ, પણ મારું એવું માનવું છે કે આના લીધે એક એક પોઝિટિવ ટ્રેન્ડ એ થઈ રહ્યો છે કે નાવ ઈચ ઇન્ડસ્ટ્રી, આઈ વુડ લાઈક ટુ ટોક ઇન ધ ઇન્ડસ્ટ્રી મેનર, કે ઇન્ડસ્ટ્રી ઇઝ ફીલિંગ લિટલ બિટ એલિવેટેડ અબાઉટ ધીસ. ઇઝ માય ટેક ઓન ધ પર્ટિક્યુલર થિંગ. એટલે આઈ વુડ રાધર સી કે હા ઘણા પોઈન્ટ્સ નથી વાવાયા. એક બીજું પોઈન્ટ જસ્ટ મારે મૂકવા, આપણે ડિસ્કસ નથી કરી, એટલે કે આપણે ડિફેન્સ સેક્ટરમાં જે એઝ અ ઇન્ડિયન મને ખબર છે કે આપણે ડિફેન્સ સેક્ટરમાં બહુ ઇન્વેસ્ટમેન્ટની એટલે જરૂર છે. એટલે લોકો કે 2.303 લાખ્સનું ડિફેન્સ સેક્ટરમાં બજેટ એ મૂક્યું છે, એલોકેશન આપ્યું છે. પણ મને હવે એ ચિંતા છે કે જેટલું એ વધે એટલે એટલા દરેક પોસિબિલિટીઝ કે આ લોકોના કમિશન ના વધી જાય. બિલકુલ, જે રીતે કૌભાંડો બહાર આવે છે એટલે મારે જે રીતે આજે ટેકનોલોજી વધી રહી છે અને જે રીતે ટેકનોલોજી લીધે બહુ ફાયદા છે, કે ટેકનોલોજી લીધે ઇફ યુ ગેટ સમ ગુડ ચોપ્ટર્સ ઓર યુ ગુડ ટેકનોલોજી ઇટ ઇઝ ઇઝી ફોર આજકાલ પેરેન્ટ્સ ના બહુ એ છે શું કહેવા, સો વી કેન કંટ્રોલ ધેટ. બટ કમિંગ બેક ટુ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ અલ્ટિમેટલી સે કે આ બધા પોઝિટિવ લેટ્સ સી પોઝિટિવ બટ જેમ તમે લોકો રાઇટલી કુકિંગ ને ધેર ટુ બી પુટ ઇટ ઓન ઇન અ પોઝિટિવ મેનર. એક હજી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તમે નોટ કર્યો તો આઈટી સેક્ટરનો ક્યાંય ઉલ્લેખ નથી. આઈ વોઝ સરપ્રાઇઝ, કારણ કે બીંગ નોટ જસ્ટ બીકોઝ આઈ એમ ફ્રોમ આઈટી ફિલ્ડ, મને એવું સરપ્રાઇઝ નથી લાગતું, પણ ઇન ટુ આઈટી સેક્ટર ઇઝ સચ ઇટ્સ બેકએન્ડ થિંગ. હવે બેકએન્ડ થઈ ગઈ કે જો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝનો ગ્રોથ લેવો હોય તો યુ નો ધે રિક્વાયર આજકાલ ક્લાઉડ કમ્પ્યુટિંગ. ક્લાઉડ કમ્પ્યુટિંગ થી સ્મોલ એન્ટર મીડિયમ એન્ટરપ્રાઇઝને વર્લ્ડ વાઇડ ફાયદો થયો છે, એવું નથી કહેતી, રિપોર્ટ કે છે, રિસર્ચ કે છે, સ્ટેટિસ્ટિક કે છે, પણ ઇન્ડિયામાં ક્લાઉડ કમ્પ્યુટિંગ બોલો યા ડેટા, હવે બિગ ડેટા એનાલિસિસ આવે છે, જાણે કે આજકાલ બધું ડિજિટલ કન્ટેન્ટ હોય ડેટા ઇઝ ઓનલાઈન, એટલે એને એનાલિસિસ કેવી રીતે થાય, મોબાઈલ કમ્પ્યુટિંગ, આ બધા પર એ લોકોએ કશું કોઈ કોઈ પોલિસી જ નથી મૂકી, આ કશું કશું થ્રસ્ટ નથી. સો વેરી સરપ્રાઇઝ કે એસએમઈઝ માટે આ થતો તો ઇટ વુડ રિયલી હેલ્પ ધેટ.